હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે. જોકે બાળકની સ્થિતિ યથાવત જાળવી રાખવા માટે હાલમાં અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તેની સ્થિતિ સામાન્ય છે. સાથે સાથે પરિવાર માટે પણ આશાનું કિરણ ખુલ્યું છે. બે નાક સાથે બાળક જન્મ્યું. હિંમતનગરથી ખાનગી હોસ્પિટલમાં સામાન્ય બાળકો કરતાં આજે બે નાક ધરાવતા બાળકનો જન્મ થતાં ડોક્ટર સહિત પરિવારજનો માટે પણ ભારે અચરજ સર્જાયું હતું. જોકે સ્થાનિક ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલમાં ખસેડાતા બાળકની સ્થિતિ સામાન્ય બની રહી છે. જોકે પ્રતિ 8,000 થી 15,000 બાળકોમાં એક બાળક આવું જન્મે છે જેની શારીરિક અંગોનો વધારો થયો હોય છે, જેના પગલે બાળક તેમજ તેના પરિવારજનો માટે આવી સ્થિતિ ક્યારેક શોભજનક પણ બનતી હોય છે. હાલના તબક્કે બાળકની સ્થિતિ નોર્મલ જોવા મળી રહી છે. ઓપરેશન થકી નોર્મલ થશે અને બાળક બાળ રોગોના નિષ્ણાંત ધવલ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં ઓપરેશન થકી તેને ફરીથી નોર્મલ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમજ હાલના તબક્કે બાળકની સ્થિતિ તદ્દન સામાન્ય બની રહેશે તો હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે. જોકે આનુવંશિક રોગના પગલે પ્રતિ દિવસ જન્મ લેનારા બાળકો પૈકી 1 થી વધુ અંગ ધરાવનારા બાળકોનો જન્મ થતો હોય છે, ત્યારે સામાન્ય રીતે આવા બાળકોનું વિવિધ ઓપરેશન થકી નોર્મલ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે. સાથોસાથ પરિવારની પણ આ મામલે સંપૂર્ણ સહમતિ જરૂરી બનતી હોય છે. ચંદ્રકાંત પ્રજાપતિ, ZS TV, સાબરકાંઠા. નામ ડોક્ટર ધવલ બી પટેલ છે. ગઈકાલે મારી હોસ્પિટલમાં એક શારીરિક ખોડખાંપણો બાળક દાખલ કરેલું જ છે અત્યારે બી. હવે બાળકને શારીરિક ખોડખાંપણ છે, જેમાં કે એને અત્યારે હાલ જે નેઝલ ડિફોર્મિટી એટલે કે નાકનો જે પડદો હોય એ બેસેલો છે. બીજું છે કે એને બીજે અધ ખોડખાંપણમાં કહીએ તો હજી એને શ્વાસ લેવામાં તકલીફ છે. હવે એના અત્યારે બાળક અંડર ટ્રીટમેન્ટમાં છે. પ્રારંભિક ધોરણે બાળકને પિયર રોબિન સિન્ડ્રોમ જેવા લક્ષણો લાગે છે. આ એક જીનેટિક ડિસઓર્ડર છે, જેમ કે ગુજરાતી ભાષામાં કહીએ આપણે તો આનુવંશિક બીમારી કહેવાય. તો હવે એના ટ્રીટમેન્ટ જ્યારે બાળક જન્મે ત્યારે ઘણી ખોડખાંપણો હોય. અત્યારે હાલ એને નેઝલ ડિફોર્મિટી છે, અમુક હૃદયની તકલીફ છે, એને હૃદયમાં બી એને હૃદયની બી ખોડખાંપણ છે. આવા બાળકો 8,500 થી 14,000 એક બાળક આવું જન્મતું હોય છે. આની ટ્રીટમેન્ટમાં આપણે પહેલાં તો એને ડાયગ્નોસિસ કરવું પડે. એના માટે આપણે જીનેટિક સ્ટડી કરતા હોઈએ છીએ, બાળકને બી એના રિપોર્ટ્સને બધું કરતા હોઈએ છીએ. આમાં સારવારમાં શક્ય જેટલી આપણે તમામ સારવાર કરી શકીએ, પણ ભવિષ્યમાં આવું બાળક જન્મે નહીં એના માટે બી પહેલાં આપણે ઘણા પ્રેગ્નન્સીમાં જ્યારે ગર્ભધારણ વ્યવસ્થા દરમિયાન બી આપણે એના ઘણા રિપોર્ટ કરી શકીએ, જેનાથી આપણને ખબર પડી શકે આવનારું બાળક આવું ખોડખાંપણ આવે છે કે નહીં. તો હું જાહેર બસ એટલું જ કહીશ કે બાળક ભવિષ્યમાં કોઈ તકલીફ કે હા એ તકલીફ થઈ શકે, પણ એ બાળક જેમ એનું મોટું થતું જાય જ્યારે એનો વિકાસ થતો ત્યારે જ આપણે એને જે જે ટાઈમે આપણે કહી શકીએ. પણ તકલીફ થઈ શકે, અમુક જે એવી તકલીફો હોય કે જેનું નિદાન અને સારવાર થઈ શકે એનું આપણે ચોક્કસ ક્યોર કરી શકીએ, પણ અમુક જે એનાટોમિકલ કે જેની શારીરિક રચનામાં જો એની કોઈ તકલીફ હોય તેમાં પછી આપણે શીખાઈને જ આગળ ચાલુ. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર
6351229403 9033878753